હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં ચેપ્ટર 2 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આકાર અને ખૂણા. આપણે પ્રથમ ચેપ્ટરમાં કેરી વિષયનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે અલગ અલગ ખૂટ પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે ચેપ્ટર બીજું જોઈએ, આકાર અને ખૂણા. અહીં આપણે અલગ અલગ પ્રકારના આકાર અને ખૂણા વિષયનો અભ્યાસ કરીશું. તો જેમાં પ્રશ્ન પહેલો છે, હવે તમને પ્રશ્ન થાય કે ખૂણા એટલે શું, આકારમાં અલગ અલગ આકાર કયા કયા આકાર આવી જશે. તો આકારની અંદર આવશે વર્તુળ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટ્કોણ, ચતુષ્કોણ, આ તમામ પ્રકારના આકારોનો આપણે અભ્યાસ કરીશું. અને ખૂણા, તો ખૂણો કઈ રીતે બને, તો જ્યારે આપણે બે લાઇન અથવા બે રેખાઓને જોઈન્ટ કરીએ ત્યારે શું બનશે, ખૂણા. એટલે બે ખૂણાઓ, ધારો કે આપણે આ સ્વાધ્યાય પોથીમાં જોવી હોય તો આપણે એક આડી એક લાઇન છે અને એક લાઇન કેવી છે, ઊભી. તો આ બંને લાઇનો જ્યાં ભેગી થાય છે તે આ ભાગ શું થશે, આપણું ખૂણો કહેવાશે. જ્યાં બે લાઇન ભેગી થતી હોય તે ભાગ, ટૂંકમાં એ રીતે કહી શકાય. તો આ કહેવાશે આપણો ખૂણો, કોર્નર કહેવાશે જેને. તો પ્રશ્ન પહેલો છે કે નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. અહીં આપણને અલગ અલગ આકૃતિ આપવામાં આવી છે, આપણે એની અંદર કેટલા ખૂણા છે તે પણ ગણવાનું છે, અને આ જે આકાર આપ્યો છે તે આકારનું નામ શું છે તે પણ આપણે અહીં નીચે લખવાનું છે. તો પહેલાં ખૂણા ગણીએ. હવે આપણે ખૂણા એટલે શું જોઈ ગયા, કે આ લાઇન અને આ લાઇન, આ બે લાઇન જ્યાં ભેગી થાય છે તે ભાગ, એટલે ખૂણો કયો થશે, આ એક ખૂણો થશે, એટલે આ એક, આ લાઇન અને આ લાઇન, તો આ કેટલા થશે, બે, અને આ ત્રીજું, તો આ કેટલા ખૂણા થશે, એક, બે અને ત્રણ. તો આ આકૃતિમાં કેટલા ખૂણા છે, તો આપણે પ્રથમ જવાબ લખીશું 3 ખૂણા. અને આનું નામ, તો આપણે જોઈએ છીએ કેટલી બાજુ છે, 1, 2 અને 3. અહીં બાજુ એટલે કઈ કહી શકાય, આ ખૂણા કહેવાશે જે બે લાઇન ભેગી થશે તે. અને બાજુ એટલે કઈ, કે આ આખી લાઇન એટલે એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એટલે અહીં 3 બાજુ છે અને 3 ખૂણા છે. તો જ્યારે 3 ખૂણા હોય અને 3 બાજુ હોય તો તે આકૃતિને શું કહેવાશે, તે આકૃતિનું નામ છે ત્રિકોણ. આથી આપણે અહીં આકૃતિનું નામ શું લખીશું, ત્રિકોણ. જેને 3 ખૂણા હોય અને જેને 3 બાજુઓ હોય તે આકૃતિને કહેવાશે ત્રિકોણ. હવે બીજું છે, પહેલાં આપણે અહીં ખૂણા ગણીએ. તો અહીં ખૂણા આપણે શરૂઆત કરીએ તો આ લાઇન અને એક આ લાઇન જે ભેગી થાય છે તે, તો આ એક ખૂણો, આ બીજો ખૂણો થશે, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. તો અહીં કેટલા ખૂણા છે, 4 ખૂણા છે. અને નામ, હવે જ્યારે 4 ખૂણા છે અને બાજુ આપણે ગણીએ તો આ એક લાઇન એટલે એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ. તો 4 ખૂણા અને 4 બાજુ હોય તેને શું કહેવાશે, લંબ ચોરસ. હવે લંબ ચોરસની અંદર આકૃતિમાં જુઓ શું તમને દેખાય છે, કે આ બાજુ અને આ બાજુ કેવી દેખાય છે, સરખી દેખાય છે. એટલે આ બંને બાજુ સરખી છે અને આ બાજુ અને એની સામેની બાજુ કેવી છે, સરખી. તો લંબચોરસને શું કહી શકાય, કે જેની અંદર સામસામેની બાજુઓ સરખી હોય. એટલે આ બે બાજુ અને આ બાજુ અને આ બાજુ કેવી છે, સરખી. એટલે જેની સામસામેની બાજુઓ સરખી હોય, જેને 4 ખૂણા અને 4 બાજુ હોય તે આકૃતિ એટલે કઈ કહેવાશે, લંબચોરસ. ત્રીજું જોઈએ, હવે ખૂણા ગણીએ પહેલાં. તો આપણે આ એક ખૂણો કહેવાશે, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો, ચોથો અને પાંચમો. તો અહીં કેટલા ખૂણા છે, 5 ખૂણા. તો જ્યારે પણ 5 ખૂણા હોય તો તે આકૃતિનું નામ થશે પંચકોણ. કોણ એટલે શું કહેવાશે, ખૂણો. અને કેટલા ખૂણા છે, તો કે 5. આથી આનું નામ કહેવાશે પંચકોણ. પંચકોણ એટલે 5 ખૂણા. હવે આ આકૃતિમાં ગણીએ, તો ખૂણા ગણીએ, 1, 2, 3, 4, 5 અને 6. એટલે કેટલા ખૂણા થયા, 6 ખૂણા. હવે જ્યારે 6 ખૂણા હોય, 5 ખૂણા હોય તો નામ શું કહેવાય, પંચકોણ. તો જ્યારે 6 ખૂણા હોય તો ત્યારે નામ યાદ રાખવાનું છે ષટ્કોણ. કોણ એટલે ખૂણો અને ષટ એટલે કેટલા, 6 થશે. તો 6 ખૂણા હોય તો નામ થશે ષટ્કોણ. હવે આકૃતિમાં ગણીએ બીજી, 5 નંબર, 1, 2, 3, 4, 5, 6 અને 7. આથી કેટલા થશે, અહીં ખૂણા 7
ખૂણા. તો જ્યારે સાત ખૂણા હોય તો તે આકૃતિનું નામ થશે સપ્તકોણ. સપ્ત એટલે સાત અને કોણ એટલે ખૂણો, તો નામ થશે સપ્તકોણ. આગળ જોઈએ છ નંબર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. અહીં કેટલા ખૂણા થયા? આઠ ખૂણા. હવે જ્યારે આઠ ખૂણા હોય તો તેનું નામ થશે અષ્ટકોણ. આથી આપણે ખૂણા પ્રમાણે અહીં નામ લખવાના રહેશે. ત્રણ ખૂણા હોય તો ત્રિકોણ, ચાર ખૂણા હોય તો અને સામસામેની બાજુઓ જો સરખી હોય તો તેને કહેવાશે લંબચોરસ. પાંચ ખૂણા હોય તો પંચકોણ, છ ખૂણા હોય તો ષટકોણ, સાત ખૂણા હોય તો સપ્તકોણ અને આઠ ખૂણા હોય તો તેને અષ્ટકોણ કહેવામાં આવે છે. એટલે આપણે અહીં ખૂણા પ્રમાણે નામ લખીશું. હવે છે પ્રશ્ન નંબર બે. નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં મનપસંદ રંગ પૂરો. એટલે આપણને અહીં ટોટલ નવ આકૃતિ આપવામાં આવી છે. આ નવ આકૃતિમાંથી તમારે જે પણ જે આકૃતિના બધા જ ખૂણા તમને સરખા લાગતા હોય તેમાં તમારે મનપસંદ એટલે તમને જે ગમે તે રંગ તમારે રંગ પૂરવાનો રહેશે. તો આપણે પહેલી આકૃતિમાં જોઈએ કે બધા ખૂણા સરખા છે કે નથી. તો પહેલી આકૃતિમાં દેખાય છે કે આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો, તો બધા ખૂણા કેવા દેખાય છે? અલગ અલગ. આ ખૂણો કેવો દેખાય છે? થોડો નાનો. એના કરતાં આ ખૂણો કેવો દેખાય છે? મોટો. આથી આ આ આકૃતિની અંદર આ શું કહેવાય? કઈ આકૃતિ છે? તો એક ત્રિકોણની આકૃતિ છે. ત્રણ ખૂણા અહીં આપેલા છે, એક, બે અને ત્રણ. તો આ ત્રિકોણની અંદર ત્રણે ત્રણ ખૂણા સરખા નથી. આથી આપણે પહેલી આકૃતિની અંદર કોઈ પણ રંગ પૂરવાનો નથી. બીજી આકૃતિ જોઈએ કે બીજી આકૃતિમાં જોઈએ કે કેટલા તો ખૂણા? એક, બે, ત્રણ અને ચાર ખૂણા છે. અને આ ચારે ચાર ખૂણા તમને કેવા દેખાય છે? તો ચારે ચાર ખૂણા આપણને સરખા દેખાય છે. આથી તમારે આ આકૃતિની અંદર રંગ પૂરવાનો રહેશે. તો આપણે ખરાની નિશાન કરીએ. જે આકૃતિની અંદર રંગ પૂરવાનો છે તેમાં આપણે ખરાની નિશાન કરીશું. તમારે આ આકૃતિની અંદર તમને જે રંગ ગમે તે રંગ પૂરવાનો રહેશે. લાલ રંગ ગમે તો તમારે આ આકૃતિની અંદર લાલ રંગ પૂરવાનો છે. એટલે આપણે પહેલી આકૃતિમાં રંગ પૂરવાનો નથી, પણ બીજી આકૃતિમાં તમારે રંગ પૂરવાનો રહેશે. ત્રીજી જોઈએ તો ત્રીજી આકૃતિની અંદર આપણે ખૂણા જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો આપણને સરખો દેખાતો નથી. એટલે કે તમારા જે ખૂણા આપ્યા છે, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, અહીં પાંચ ખૂણા છે એટલે આકૃતિ કહેવાશે પંચકોણ. પરંતુ આ પાંચે પાંચ ખૂણા આપણને સરખા દેખાતા નથી. આથી આપણે આ આકૃતિની અંદર રંગ પૂરવાનો નથી. ચોથું જોઈએ, કેટલી બાજુ ખૂણા છે? એક, બે, ત્રણ અને ચાર ખૂણા છે. અને તમે જોશો તો આ ચારે ચાર ખૂણા આપણને કેવા દેખાય છે? સરખા. તમે એમ થોડું ફેરવીને પણ જોઈ શકો તો આકૃતિમાં તમને ચારે ચાર ખૂણા કેવા દેખાય છે? સરખા. આથી આપણે આ આકૃતિની અંદર રંગ પૂરવાનો રહેશે. તમને જે ગમે તે રંગ પૂરી શકશો. નંબર પાંચ. હવે આપણે અહીં જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો આપણને કેવા દેખાય છે? તો આ ખૂણો અને આ ખૂણો આપણને સરખા દેખાતા નથી, થોડા અલગ દેખાશે. એટલે આ આકૃતિની અંદર આપણે રંગ પૂરવાનો નથી. નંબર છ. હવે જોઈએ તો આ ચારે ચાર ખૂણા, અહીં એક, બે, ત્રણ અને કેટલા ખૂણા છે? ચાર ખૂણા. અને આ ચારે ચાર ખૂણા આપણને કેવા દેખાશે? સરખા દેખાય છે. આ આકૃતિ કહેવાશે આપણે ચતુષ્કોણ, જે થોડી આરી આકૃતિ દેખાય છે. તો આ આકૃતિ કહેવાશે આપણી ચતુષ્કોણની આકૃતિ, જે આપણે આગળના ધોરણમાં એનો અભ્યાસ કરીશું. તો અહીં આપણે જોઈએ તો ચારે ચાર ખૂણા આપણને કેવા દેખાય છે? સરખા. આથી આપણે અહીં રંગ પૂરવાનો છે. નંબર સાત. આ આકૃતિ તો આપણને જોવા પરથી જ ખબર પડે છે કે આ ખૂણો અને આ ખૂણો બધા ખૂણા આપણને કેવા લાગે છે? અલગ અલગ. આ ખૂણો અને આ ખૂણો સરખો છે, પરંતુ આ જે ત્રણ ખૂણા આપવામાં આવ્યા છે તે કેવા છે? અલગ છે. બધા ખૂણા સરખા હોય તો જ આપણે રંગ પૂરવાનો રહેશે. આથી આપણે આ આકૃતિમાં રંગ પૂરવાનો નથી. હવે આ આકૃતિ જોઈએ તો આ કઈ આકૃતિ છે? એક ખૂણો, બે અને ત્રણ, ત્રણ ખૂણા. એટલે આ આકૃતિ સાની છે? ત્રિકોણની છે. અને આપણે જોવા જઈએ તો આ ત્રણે ત્રણ ખૂણા આપણને કેવા લાગે છે? સરખા લાગે છે.
આથી આપણે આકૃતિમાં રંગ પૂરવાનો રહેશે. હવે આ પણ ત્રિકોણ હતો અને આ પણ ત્રિકોણ, બંને ત્રિકોણ છે, પરંતુ ફેરફાર શું છે કે આની અંદર બધા ખૂણા કેવા છે, સરખા છે, પણ આ આકૃતિમાં બધા ખૂણા કેવા છે, અલગ અલગ છે. પણ છે તો બંને શાની આકૃતિ, ત્રિકોણની જ આકૃતિ છે. હવે આપણે જોઈએ નંબર 9. તો નંબર 9માં પણ આપણે કેટલા ખૂણા છે, 1, 2, 3 અને 4, અને આ ચારે ચાર ખૂણા કેવા દેખાય છે, સરખા. આથી આપણે આ આકૃતિની અંદર રંગ પૂરવાનો રહેશે. તો કઈ કઈ આકૃતિમાં આપણે રંગ પૂરીશું, 2, 4, 6, 8 અને 9 આ આકૃતિઓમાં આપણે રંગ પૂરવાનો છે. તમે કોઈ પણ રંગ પૂરી શકશો, બધી આકૃતિમાં તમે અલગ અલગ રંગ પૂરવાનો તમારે રહેશે. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના બોક્સમાં ખરું કરો. હવે આકૃતિની નીચે તમને બોક્સ આપવામાં આવ્યું છે. જો એ આકાર બંધ આકાર હોય તો તમારે તેના નીચે બોક્સની અંદર ખરાની નિશાન કરવાની છે. હવે આપણે જોવું પડે પહેલાં કે બંધ આકાર એટલે શું. તો તમને અહીં કેટલાક આકાર આપવામાં આવ્યા છે. બંધ આકાર એટલે બધી રેખાથી એ આકાર જોઈન્ટ હોવો જોઈએ. એટલે જે આકાર આપવામાં આવ્યો છે તે કોઈ પણ જગ્યાએથી ખુલ્લો હોવો જોઈએ નહીં. અહીં જે બધા આકારો બનાવવામાં આવ્યા છે તે માચિસની સળી દ્વારા બનાવવામાં આવ્યા છે. તમે પણ ઘરે માચિસની સળીથી જુદા જુદા આકાર બનાવી શકો. હવે પહેલો આકાર જોઈએ તો અહીં W, આપણે આમ જોવા જઈએ તો M પણ થશે અને W પણ થશે. આરું તમે જોવ તો અહીં M આપવામાં આવ્યો છે. હવે આ આકાર જોઈએ તો આ આકાર બંધ છે કે ખુલ્લો છે. તો આપણે અહીંયા જોઈએ કે આ ભાગ એનો કેવો દેખાય છે, ખુલ્લો દેખાય છે, અને આ ભાગ પણ એનો કેવો દેખાય છે, ખુલ્લો દેખાય છે. જો અહીં બે દીવાસરી મૂકી દઈએ તો આ આકાર બંધ થશે. આથી અહીં શું લખાશે, આપણે કશું પણ દોરવાનું નથી, કારણ કે આ બંધ આકાર નથી. આ કેવો આકાર છે, ખુલ્લો આકાર. જો બંધ આકાર હોય તો જ તમારે ખરું પાડવાનું રહેશે. આથી પહેલી આકૃતિમાં શું આવશે, કશું જ આવશે નહીં. હવે બીજું જોઈએ તો બીજા આકારની અંદર કે શું, કયો આકાર બને છે, તો 1, 2 અને 3, ત્રણ બાજુ છે અને ત્રણ ખૂણા છે, એટલે એક ત્રિકોણ આકાર બનાવવામાં આવ્યો છે. હવે આપણે ચેક કરીએ કે બંધ આકાર છે કે નહીં. તો આ બાજુ બધી બાજુ એને કેવી દેખાય છે, બંધ દેખાય છે, કોઈ પણ એનો ભાગ ખુલ્લો દેખાતો નથી. આથી આ આકાર કેવો કહેવાશે, બંધ આકાર. આથી આપણે અહીં ખરાની નિશાની પાડીશું. ત્રીજી જોઈએ તા શું છે, 1, 2, 3 અને અહીં 4 ખૂણા આપવામાં આવ્યા છે અને 4 બાજુઓ છે. આથી આ આકાર કયો કહેવાશે, ચોરસ કહેવાશે, નહીં કે લંબચોરસ. લંબચોરસ હોય તો ફક્ત સામસામેની બાજુ જ સરખી હોય, પરંતુ અહીં જોવા જઈએ તો ચારે ચાર બાજુ કેવી દેખાય છે, સરખી. તો જ્યારે ચારે ચાર બાજુ સરખી હોય અને 4 ખૂણા હોય તો તે આકૃતિને કહેવાશે ચોરસ. આથી આ ચોરસની આકૃતિ છે. અને કેવી આકૃતિ છે, આ એક બંધ આકૃતિ છે. આથી આપણે અહીં ખરાની નિશાની પાડીશું. નંબર 4. હવે અહીંયા જોઈએ તો આકૃતિમાં કોઈ નિશ્ચિત આકાર આપવામાં આવ્યો નથી. હવે અહીં જોઈએ તો આ ભાગ એનો કેવો દેખાય છે, આપણને ખુલ્લો, અને આ ભાગ પણ કેવો છે, ખુલ્લો છે. આથી આ ખુલ્લી આકૃતિ છે, એટલે આપણે અહીં કશું પણ ખરું પાડવાનું નથી, ખાલી રાખીશું આપણે સ્થાન. નંબર 5. હવે આપણે જોઈએ તો આ પણ આ કેવી આકૃતિ દેખાય છે, તો અહીં આપણને એક બંધ આકૃતિ દેખાય છે. કોઈ પણ ભાગ આ આકૃતિનો ખુલ્લો નથી. આથી આપણે અહીં શું પાડીશું, ખરું. આ એક બંધ આકૃતિ છે, માટે આપણે પાડીશું નીચે ખરું. હવે આ આકૃતિ પણ આપણને કેવી દેખાય છે, બંધ છે, તેનો કોઈ પણ ભાગ ખુલ્લો નથી. આથી ફરીથી આપણે બોક્સમાં શું પાડીશું, ખરું. નંબર 7. હવે આકૃતિમાં જોઈએ તો આકૃતિનો આ ભાગ કેવો દેખાય છે, ખુલ્લો દેખાય છે. આથી આપણે અહીં કશું પણ દોરવાનું નથી, આ ખુલ્લી આકૃતિ થશે. નંબર 8. હવે આ આકૃતિની અંદર જોઈએ તો આ ભાગ પણ બંધ છે અને આ ભાગ પણ બંધ છે. આથી આ એક બંધ આકૃતિ થશે. આથી આપણે અહીં ખરાની નિશાની પાડીશું. તો બંધ આકૃતિ કઈ કઈ થઈ, 2, 3, 5, 6 અને 8 અને બાકીની જે 1, 4 અને 7 તે કેવી આકૃતિ કહેવાશે, ખુલ્લી આકૃતિ કહેવાશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા આકારોમાં
ખૂણા ગણો અને તેની નીચેના ખાનામાં એટલે કે બોક્સમાં લખો. આપણે આકૃતિ આપણને અલગ અલગ આકાર આપવામાં આવ્યા છે. આપણે તેના ખૂણા ગણવાના છે અને કેટલા ખૂણા થાય છે તે સંખ્યા આપણે બોક્સની અંદર લખવાની છે. તો આપણે ખૂણા ગણતા શીખી ગયા. ફરીથી ગણીએ, હજુ એ નંબર એકમાં કેટલા ખૂણા થાય છે? તો એક, બે, ત્રણ અને ચાર. કેટલા ખૂણા થયા? ટોટલ ચાર. આથી આપણે લખીશું અહીંયા ચાર. હવે આકૃતિ કઈ છે? તો કે આકૃતિ લંબચોરસની છે, આકાર લંબચોરસ છે. હવે બીજું, તો બીજા આકારમાં એક, બે અને ત્રણ બાજુઓ છે અને ખૂણા ગણીએ આપણે. એક, બે અને ત્રણ. કેટલા ખૂણા થયા? ત્રણ. આ ત્રણ ખૂણા હોય ને ત્રણ બાજુ હોય તો એ આકાર કયો કહેવાય? ત્રિકોણ. એટલે આ આકાર થશે તમારો ત્રિકોણનો. નંબર ત્રણ, આપણે ફરીથી ખૂણા ગણીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા ખૂણા થયા? ટોટલ પાંચ ખૂણા. પાંચ ખૂણા હોય તો એને કહેવાશે પંચકોણ. નંબર ચાર, આપણે જોઈએ ખૂણા ગણીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા ખૂણા થશે? પાંચ. અહીં જે બે લાઇન જોઈન્ટ થાય ને તેને શું કહેવાશે? ખૂણો. તો આપણે જે બે લાઇન એટલે કે આ જે રેખા દોરી છે તે ભેગી થતી હોય તો તેને કહેવાશે ખૂણો. એટલે આપણે એ કોર્નરને આપણે ગણવાનું રહેશે. નંબર પાંચ, તો ખૂણાની શરૂઆત કરીએ, ગણીએ. એક, બે, ત્રણ અને ચાર. તો અહીં કેટલા ખૂણા છે? ચાર ખૂણા થશે. નંબર છ, ફરીથી ગણીએ આપણે ખૂણા. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ ખૂણા અહીં થશે. છ ખૂણા હોય તે આકૃતિનું નામ થશે ષટ્કોણ, જે આપણે પ્રશ્ન એકમાં જોઈ ગયા. હવે નંબર સાત, હવે જુઓ એનો આ ભાગ, આ ભાગ અને આ ભાગ ખુલ્લો છે. એટલે આ એક ખુલ્લી આકૃતિ તમને દર્શાવવામાં આવી છે. હવે આ ખુલ્લી આકૃતિની અંદર આપણે ખૂણા કેવી રીતના ગણીશું? તો તમે જોશો તો આ લાઇન એક અને આ બીજી લાઇન ભેગી થાય છે તેને શું કહેવાશે? ખૂણો. એટલે આ એક આ ખૂણો થશે. બીજો ખૂણો ગણવો હોય તો કયો? નીચે આ બીજો અને આ ત્રીજો. હવે આપણે આમ જોઈએ તો આ એક લાઇન અને આ બીજી લાઇન એ ક્યાં ભેગી થાય છે? અહીંયા. તો એ પણ શું કહેવાશે? ખૂણો જ કહેવાશે. એટલે આ પણ ખૂણો કહેવાશે અને નીચે આ પણ ખૂણો કહેવાશે. હવે અહીં જુઓ તો અહીં ફક્ત એક જ આકૃતિ છે. અહીં બીજી લાઇન હોય તો જ ખૂણો બનશે. એટલે આપણા ખૂણા કેટલા થશે? ગણીએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. આથી અહીં ટોટલ ખૂણા, કુલ ખૂણા થશે પાંચ. હવે આ આકૃતિની અંદર આપણે જોઈએ તો કઈ રીતે થાય? તો અહીં તો કોઈ ખૂણો જ નહીં થાય કારણ કે બીજી લાઇન આપવામાં આવી નથી. હવે આ એક ઊભી અને એક આડી લાઇન ક્યાં ભેગી થાય છે? અહીંયા ભેગી થાય છે. તો આ કહેવાશે એક ખૂણો. એટલે આ એક ખૂણો. હવે બીજું જુઓ તો આ લાઇન અને આ લાઇન એ અહીંયા ભેગી થાય છે એટલે આ બીજો કહેવાશે. પછી આ ઊભી લાઇન અને આ લાઇન એટલે આ પણ શું કહેવાશે? ખૂણો. એ જ રીતે નીચે આ લાઇન અને એક ઊભી લાઇન એટલે આ પણ કહેવાશે એક ખૂણો. તો કુલ કેટલા ખૂણા થશે? એક, બે, ત્રણ અને ચાર. આથી અહીં કહેવાશે કુલ ચાર ખૂણા થશે. અને આ પણ કેવી આકૃતિ થશે? તો એક ખુલ્લી આકૃતિ કહેવાશે. નવમું જોઈએ. નવમું પર કેવી આકૃતિ છે? ખુલ્લી આકૃતિ છે. હવે એને ખૂણા ગણીએ તો શરૂઆત હંમેશા એક જગ્યાથી આપણે શરૂઆત કરીશું. તો આપણે આ બાજુથી શરૂઆત કરીએ તો અહીં તો કોઈ ખૂણો નહીં બને, પણ અહીં બને છે આ એક લાઇન અને આ એક લાઇન. આ જે ભેગી થાય છે તે આ એક ખૂણો. ત્યારબાદ આ એક લાઇન અને આ એક લાઇન જે ભેગી થાય છે તે આ બીજો ખૂણો. ત્યારબાદ આ લાઇન અને આ લાઇન આ ભેગી થાય છે તે આ ત્રીજો ખૂણો. આ એક અને આ બીજી લાઇન આ ભેગી થાય છે તે બીજો ખૂણો થશે. હવે એક લાઇન આ અને એક લાઇન આ એટલે ખૂણો થશે, અહીં ખૂણો બનશે. હવે એક આ લાઇન અને આ બીજી લાઇન આ બે ખૂણા ક્યાં ભેગા થાય છે? તે ખૂણો બનશે. તો અહીંયા ટોટલ ખૂણા, કુલ ખૂણા આપણે ગણીએ કે કેટલા થાય છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આથી કેટલા ખૂણા થશે? અહીં છ ખૂણા. અને આ એક બંધ આકૃતિ થશે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ.
કે સૂચના મુજબ કરો. અહીં તમારે હવે શું કરવાનું છે, સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. હવે તો આપણે કાળા રંગથી નહીં પણ આપણે પેન, તમે પેન્સિલથી દર્શાવશો અને હું પેનથી દર્શાવીએ છીએ. આપણે કોઈ રંગથી દર્શાવવાના નથી, પેન્સિલ અને પેનનો જ ઉપયોગ કરીશું. તો હવે તમને અહીં બે આકૃતિ આપવામાં આવી છે, એની અંદર તમારે સૌથી મોટો ખૂણો હોય તેને કાળા રંગથી દર્શાવવાનું છે. તો આપણે અહીં સૌથી મોટો ખૂણો આપણને કયો દેખાશે, સૌથી મોટો એટલે કે જે ખૂણો એકદમ પહોળો હોય. તમે આ રીતે આકૃતિ દોરો, એક આ રીતે આકૃતિ દોરો છો અને બીજી દોરો છો આ રીતે, તો આ ખૂણો અને આ ખૂણો આ બંનેમાંથી આપણને કયો ખૂણો મોટો લાગશે, તો તમે કહેશો કે આ ખૂણો કેવો છે, મોટો છે, પહોળો છે, અને આ ખૂણો કેવો છે, સાંકડો છે અથવા તો નાનો છે. એટલે આ ખૂણો નાનો થશે અને આ ખૂણો કેવો થશે, મોટો. તો એ જ રીતે આપણે આકૃતિમાં જોઈએ તો કયો ખૂણો પહોળો થશે, તો આપણે જોઈશું તો તમને આ ભાગ એક આ ખૂણો અને બીજો આ ખૂણો આ બંને ખૂણા સૌથી મોટા દેખાશે. આ બંને કરતાં આ જે ખૂણા છે એક બે ને ત્રણ એ ખૂણા કેવા છે, નાના છે. એટલે તમારે સૌથી મોટો ખૂણો શોધીને તમારે આ રીતે નિશાન પાડવાનું રહેશે. હવે આમાં જોઈએ તો આ ખૂણો કેવો દેખાશે અને આ ખૂણો એના કરતાં આ ખૂણો કેવો છે, આખો પહોળો છે. એટલે આ ખૂણો અને બીજો એક સામેનો આ ખૂણો કેવો દેખાય છે, એકદમ પહોળો છે. એટલે એ ખૂણો થશે સૌથી મોટો ખૂણો. એ જ રીતે આકૃતિમાં સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. ફરીથી આપણે પેનથી જ દર્શાવીશું. હવે આ આકૃતિની અંદર તમે જોવા જઈએ તો બધા જ ખૂણા તમને કેવા દેખાય છે, સરખા, એક ત્રિકોણની આકૃતિ છે. અને આની અંદર પણ આપણને બધા જ ખૂણા કેવા દેખાય છે, સરખા. આથી અહીં આપણે એવું કહી શકીએ નહીં કે સૌથી નાનો ખૂણો કયો છે કે સૌથી મોટો ખૂણો કયો છે. તો આપણે શું કરીશું, બધા જ ખૂણાને લાઇનિંગથી દર્શાવશું, કારણ કે બધા જ ખૂણા કેવા છે, સરખા છે, કોઈ મોટો કે નાનો ખૂણો નથી. હવે આ આકૃતિમાં જોઈએ તો અહીં ચાર ખૂણા છે. તો તમે આ જુઓ, એક ખૂણો, બીજો, ત્રીજો અને ચોથો, આ ચાર આકૃતિ ખૂણાને તમે ધ્યાનથી જુઓ તો તમને સૌથી નાનો ખૂણો કયો દેખાય છે, તો સૌથી નાનો ખૂણો થશે ઉપરનો અને નીચેનો એના કરતાં કેવો છે, થોડો મોટો. અને આ ખૂણાને પણ તમે આ રીતે જુઓ તો એ ખૂણો કેવો થશે, મોટો થશે. એટલે આ ખૂણો સૌથી નાનો કયો કહેવાશે, ઉપરનો. એ જ રીતે અહીં જોઈએ તો દર્શાવેલા ખૂણાના સરખા માપના ખૂણા બનાવો. એટલે જે બે ખૂણા તમને સરખા લાગે, ભલે સામસામે હોય કે ગમે તે બાજુ હોય, તે તમારે લાઇનિંગથી દર્શાવવાનું છે. હવે તમને અહીં એક આપવામાં આવ્યું છે, એક લાઇનિંગ. તો આપણે આ ખૂણાની સરખા માપનો ખૂણો શોધીએ કે આ ખૂણા જેવો જ ખૂણો કયો દેખાય છે. તો આ ખૂણો અને એની સામેનો ખૂણો આપણને કેવો દેખાય છે, સરખો. આથી આ બે ખૂણા આપણે લાઇન દ્વારા દર્શાવીશું. એ જ રીતે બીજું, હવે આમાં તમને સરખો ખૂણો કોઈ દેખાય છે, તો આપણે અહીં એક ખૂણો કોઈ પણ દર્શાવીએ કે આ ખૂણો આપણે લઈએ તો આ ખૂણા જેવો બીજો કયો ખૂણો દેખાય છે, તો તેની સામેનો ખૂણો. હવે તમે જોશો તો આ ખૂણો અને આ ખૂણો કેવા દેખાય છે, સરખા. એટલે તમને જે ખૂણા સરખા લાગતા હોય તે બેને તમારે લીટીથી દર્શાવવાનું છે. હવે અહીં તમને એક લાઇનિંગ કરીને દર્શાવી છે, તો આ ખૂણો અને બીજા કયા ખૂણા સરખા દેખાય છે, તો આપણે કહીશું કે આ ખૂણો અને આ ખૂણો સરખો દેખાય છે, અને આ પણ એના જેવો જ દેખાય છે અને આ પણ એના જેવો જ દેખાય છે. એટલે અહીં ચારે ચાર ખૂણા આપણને કેવા દેખાય છે, સરખા દેખાય છે. એટલે આપણે ચારે ચાર ખૂણાને લીટી દ્વારા દર્શાવીશું. એ જ રીતે આ આકૃતિમાં જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો એ બંને સરખા દેખાય છે. ત્યારબાદ આ ખૂણો અને આ ખૂણો એ પણ કેવા દેખાશે, સરખા જ દેખાશે. આ એક લંબચોરસ આકૃતિ છે અને લંબચોરસની અંદર બધા જ ખૂણા કેવા હોય છે, સરખા હોય છે, કાટખૂણા હોય છે. અને આ આકૃતિની અંદર પણ આપણ શું છે, એક ચોરસ આકૃતિ, એટલે લંબચોરસ જેવી આકૃતિ તમને દેખાય છે, તેની અંદર બધા જ ખૂણા કેવા હોય છે, સરખા. આથી આપણે બધા જ ખૂણાની અંદર લીટી દ્વારા દર્શાવીશું. નંબર સી, હવે આની અંદર જોઈએ તો તમને શું દેખાય છે, કયો ખૂણો સરખો દેખાશે. તો આપણે આ આકૃતિની અંદર જોઈએ તો આ બે આકૃતિને લઈને આપણે જોઈશું કે કયું દેખાય. તો આ જે આ ખૂણો છે તેવો જ અહીંયા કયો ખૂણો છે, આ ખૂણો થશે. આપણે આ બે આકૃતિને સરખામણી કરીશું. એ જ રીતે આપણે આ બે આકૃતિની કરવાય તો પણ કરી શકાય કે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે, સરખા. અહીં કોઈ સામેનો ખૂણો આપણને સરખો મળશે નહીં.
એ જ રીતે આની અંદર જોઈએ તો ડીમાં તમને કેવું દેખાશે કે આ બધા જે ખૂણા છે તે તમને સરખા દેખાશે. તો આ ખૂણો એટલે આપણે શું કરીશું, બધા જ ખૂણાની અંદર લીટી દોરીશું. આ કેવી આકૃતિ કહેવાશે, બધા જ ખૂણા સરખા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અહીં 8 ખૂણા છે એટલે એને કહેવાશે અષ્ટકોણ. અને બધા જ ખૂણા કેવા દેખાશે, દેખાય છે સરખા. હવે આમાં જોઈએ તો આ બધા જ ખૂણા પણ આપણને કેવા દેખાય છે, સરખા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 8 એ 8 ખૂણા કેવા છે, સરખા. એટલે બધી આ ખૂણાને આપણે લાઇનિંગથી દર્શાવીશું, લીટી દોરીશું. છે ઈ, હવે ઈની અંદર તમને આ એક આકૃતિ લાઇનિંગ દ્વારા દર્શાવવામાં આવી છે. હવે આપણે અહીં શોધીએ કે આના જેવો જ ખૂણો કોઈ સરખો દેખાય છે. તો આની અંદર પણ જોવા જઈએ તો બધા જ ખૂણા કેવા છે, સરખા દેખાશે આપણને. આ એક 1, 2, 3, 4, 5 અને 6 ખૂણા છે એટલે તેને કહેવાશે ષટ્કોણ. અને બધા જ ખૂણા કેવા છે, સરખા છે. એ જ રીતે આમાં લાઇનિંગ કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6 આ બધા ખૂણા પણ કેવા છે, સરખા છે. આથી તમારે આ પ્રશ્નની અંદર શું કરવાનું હતું, જે પણ ખૂણા તમને સરખા દેખાય તેમાં તમારે આપણે લાઇનિંગથી દર્શાવવાનું હતું. તો આપણે આ જોયું કે બધા જ ખૂણા અહીં કેવા દેખાય છે, સરખા દેખાય છે. એ જ રીતે આમાં પણ અને આ ચોરસ, લંબચોરસ અને આ અષ્ટકોણમાં બધા ખૂણા સરખા દેખાય છે. એટલે તો આપણે બધા ખૂણા પર લીટી દોરી. હવે પ્રશ્ન નંબર 6 નો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.